આજે છે રવિવાર અને વાગ્યા છે સવારના 6 અને હું આવી ગયો છું જૂનાગઢમાં અને અત્યારે જાઉં છું દાતાર પર્વત પર. આશરે 3000 પગથિયા ઉપર આવેલું છે જમિયલ શાહ દાતારનું મંદિર. ટેકરીના તળિયે મુસ્લિમ સંત જમાલ શાહ દાતારની કબર છે અને સંત સાથે સંકળાયેલ ટેકરીના શિખર પર એક નાનું મંદિર પણ છે. અત્યારે વરસાદ સારો એવો પડી ગયો છે અને પર્વત પર કુદરતી સૌંદર્ય જોવા લાયક હોય છે, તો ચાલો મારી સાથે. તો હું પહોંચી ગયો છું દાતા, તો આપણે ધીમે ધીમે ઉપર જઈએ. હજાર પગથિયા પૂરા થઈ ગયા છે અને 1000 પગથિયા પછી ચિથરિયા પીરની દરગાહ આવે છે. વચ્ચે પાણીનો ધોધ આવ્યો છે અને લોકો નાવાની મજા લઈ રહ્યા છે.
અત્યારે વાદળો અમને અડી ગયા છે અને અમે વાદળોની વચોવચ છીએ. દાતાર ઉપર ગૌશાળા પણ છે, તો અત્યારે ગાયો અને ભેંસો આવે છે. તો હવે અમે દાતાર પર્વત પર પહોંચી ગયા છીએ. આ છે લિફ્ટ જેના દ્વારા માલ સામાન ઉપર ચડાવવામાં આવે છે. તો આ છે જમીલ શાહ દાતારની જગ્યા, જેને લોકો સખી દાતાર તરીકે પણ ઓળખે છે. મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાઈ છે, તો હું તમને બહારથી જ મંદિર બતાવીશ. અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા છે. દાતારથી થોડાક ઉપર જશો એટલે આ કુદરતી નજારો તમને જોવા મળશે. હવે હું નીચે ઉતરું અને તમને દાતારની વાવ બતાવું, જે 500 પગથિયા પછી જ આવી જાય છે. દાતાર ઉપર જતી વખતે તમને વાવ નહોતી બતાવી, એટલે ઉતરતી વખતે બતાવી દઉં છું. આ છે વેલિંગ્ટન ડેમ. દાતારના પગથિયા જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી નજીક જ છે. અંગ્રેજો દ્વારા કાલવા નદી પર આ ડેમ બાંધવામાં આવ્યો હતો. Thank you.
અત્યારે વાગ્યા છે બપોરના 12 અને હું આવી ગયો છું જટાશંકર મહાદેવ જવાના રસ્તા પર. જટાશંકર મહાદેવ પહેલા રસ્તા પર પહાડો પરથી પાણીનો ધોધ પડે છે, જ્યાં લોકો નાહવાનો આનંદ લે છે. તો આ જ હું મારા વ્લોગને પૂરો કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બાજુમાં બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા હો.